જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો ધોરણ એક વિષય હિન્દી આજે આપણે બાળ મિત્રો હિન્દી સબ્જેક્ટ ભણીશું ચાલો આપણે આજે હિન્દી ભણીએ જુઓ બાળ મિત્રો આપણે આગળ મૂળાક્ષર બ અને ફ ફ અને બ ભણી ગયા છીએ હવે આવશે મૂળાક્ષર ફ પઢો ઓર લીખો વાંચો અને લખો મૂળાક્ષર પઢોર લીખો વાંચો અને લખો ભસે ભગત ભસે ભગત અહીંયા હિન્દી મૂળાક્ષર આપેલો છે અને અહીંયા ગુજરાતી મૂળાક્ષર આપેલો છે આપણે હિન્દી મૂળાક્ષર સે ભગત ભણીશું અહીંયા જુઓ શબ્દો આપેલા છે ભગત અહીંયા શબ્દ આપણે પૂર્ણ કરવાનો છે તો ટપકા જોડી આપણે મૂળાક્ષર ભ પૂર્ણ કરીશું સે ભ ગ ત એવી જ રીતે આગળ વધીએ મ ભ ઉસ ઉષ્પર રાઉન્ડ બનાવો ભ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો જુઓ બાળમિત્રો અહીંયા ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે પણ આપણે આ બધા મૂળાક્ષરોમાંથી શું શોધવાનું કીધું છે ભસે ભગત તો ચાલો આપણે આ મૂળાક્ષરમાંથી ભ શોધીએ ભસે ભગત પહેલો જ આપેલો છે એના ફરતે આપણે રાઉન્ડ બનાવવાનું છે હવે આગળ જો આ બીજો રહ્યો ભ એના ફરતે પણ આપણે રાઉન્ડ બનાવવાનું છે અને આ ત્રીજો છે તો અહીંયા પણ આપણે ગોળ રાઉન્ડ બનાવવાનું છે હવે બીજી લીટીમાં આપણે ભ શોધવાનો છે ભસે ભગત એના ફરતે પણ રાઉન્ડ કરવાનો છે

ભગત અહીંયા આપણે આ માં રંગ પૂરવાનો છે અને અહીંયા ટપકા દ્વારા આપણને મૂળાક્ષર ભ આપેલો છે તો ચાલો આપણે એને ટપકા જોઈન્ટ કરી મૂળાક્ષર ભ પૂર્ણ કરીશું આવી જ રીતે તમારે પણ ચોપડીમાં કરવાનું છે પઢો ઓર લિખો શું છે પઢો ઓર લીખો જુઓ બાળ મિત્રો પઢો ઓર લીખો વાંચો અને લખો અહીંયા ટપકા કરેલા મૂળાક્ષરો આપેલા છે એને ટપકા જોઈન્ટ કરી આપણે મૂળાક્ષર પૂર્ણ કરવાનો છે તો તમારે પણ આ ટપકા જોઈન્ટ કરી ભસે ભગત એવો મૂળાક્ષર લખવાનો છે ભસે ભગત ભસે ભગત આવી રીતે બધા જ મૂળાક્ષરને ટપકા જોઈન્ટ કરી પૂર્ણ કરવાનો છે હવે બાજુમાં તમારે મૂળાક્ષર જાતે લખવાનો છે ભસે ભગત ભસે ભગત આવી રીતે ટપકા જોઈન્ટ કરી મૂળાક્ષર તમને આવડી જાય એટલે બાજુમાં જાતે મૂળાક્ષર લખવાનો છે સાથે સાથે આપણે બોલતું પણ જવાનું છે ભસે ભગત ભસે ભગત ભસે ભગત આવી રીતે તમારે મૂળાક્ષર કરવાના અહીંયા તમારે મનપસંદ તમને કોઈ પણ કલર ગમતો હોય એ મૂળાક્ષર ભમાં પૂરી શકો છો ચાલો બાળકો હવે આ આપણે પૂર્ણ થયો હવે આગળ વધીશું ચાલો બાળકો હવે આપણે આગળ વધીએ ભ સે શરૂ હો ને વાલે ચિત્રોસે જોડે ભને ભથી શરૂ થતા હોય તેવા ચિત્રને ઓળખી તેની સાથે જોડવાના છે જુઓ અહીંયા વચ્ચે મૂળાક્ષર ભ આપેલો છે અને સર્કલમાં ઘણા બધા ચિત્રો આપેલા છે પણ આપણને સૂચનામાં શું કીધું છે કે ભથી શરૂ થતાં એટલે કે જેનો પહેલો મૂળાક્ષર ભ હોય તેવા શબ્દને ભ સાથે જોઈન્ટ કરવાના છે તો ભસે ભગત ભસે ભવાની માં ભસે ભવન ભસે ભટુરે આવી રીતે તમારે પણ ઘરે પ્રેક્ટિસ કરવાની છે ભ કે નીચે રેખા ખીચો ભની નીચે લીટી કરો અહીંયા ઘણા બધા શબ્દો આપેલા છે તો બધામાં શબ્દોમાંથી મૂળાક્ષર ભ શોધી તેના નીચે લીટી દોરવાની છે તો ચાલો આપણે કરીએ ભગત તો પેલો મૂળાક્ષર ભ આપેલો છે તો તેના નીચે આપણે લીટી દોરીશું એવી રીતે લાભ તો ભની નીચે લીટી ભરત તો ભની નીચે લીટી ભવાની તો ભ નીચે લીટી ન ભ ન ભલે આકાશ થાય બાળ મિત્રો લીટી એવી જ રીતે હવે આગળ વધીશું ભ ભસે અલગ વર્ણ પર ચોકડી કરો ભ થી જુદા પડતા અક્ષર ઉપર ચોકડીની નિશાની કરો જુઓ બાળ મિત્રો અહીંયા બોક્સમાં ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે પણ ભ હોય એના કરતાં જુદા જ મૂળાક્ષર હોય એના પર જ આપણે ચોકડી કરવાની છે તો ભ પર કરવાની નથી મ ગ સ ગ આવી રીતે ભ પર ચોકડી નથી કરવાની પણ એના કરતા વિરુદ્ધ એટલે કે બીજા હોય મૂળાક્ષર એના ઉપર ચોકડી કરવાની છે ચાલો બાળમિત્રો આપણે આગળ શીખીએ પઢો ઓર લખો વાંચો અને લખો જુઓ બાળ મિત્રો અહીંયા આપણને વાંચવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે ભવાની તો અહીંયા ભવાની લખ્યું છે પણ મૂળાક્ષર ભ છે છે એ અધૂરો છે તો આપણે એના પર ટપકા જોઈન્ટ કરી મૂળાક્ષર પૂર્ણ કરી શબ્દ બનાવવાનો છે ભવાની અને અહીંયા નીચે ભ લગાડી શબ્દ પૂર્ણ કરવાનો છે ભવા ચાલો બાળકો આગળ બીજો શબ્દ ભ તો અહીંયા પણ આપણે ભ મૂળાક્ષર પૂર્ણ કરી ભવન શબ્દ પૂર્ણ કરવાનો છે ભ વ ન ભગવાન તો અહીંયા ટપકા જોઈન્ટ કરી ભ પૂર્ણ કરી ભગવાન અહીંયા પણ આપણે ભ લગાડવાનો છે ભગવાન જી ભ તો અહીંયા પણ પાછળ મૂળાક્ષર ભ આપેલો છે તો એ પૂર્ણ કરવાનો છે અને વાંચવાનો જી ભ જ રીતે આગળ વધીએ શબ્દો મેં ઢૂંઢ કર શબ્દ મેં ભૂંઢ કર રાઉન્ડ બનાવો શબ્દોમાંથી ભ શોધીને તેના ઉપર ગોળ બનાવવાનું છે એટલે કે રાઉન્ડ કરવાનું છે તો ચાલો આપણે આગળ વધીએ ભલા જો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને રાઉન્ડ કરેલું આપેલું છે એવી રીતે અહીંયા ભરત તો ભ ફરતે ચાલો બાળ મિત્રો હવે મૂળાક્ષર કયો આવશે મસે મગ ભે ભગત આપણે ભણે જ ગયા છીએ તો હવે આવશે મસે મગર મસે મગર પઢો ઓર લીખો વાંચો અને લખો જુઓ બાળ મિત્રો અહીંયા આપણે મૂળાક્ષર મ સે મગર ભણવાનો છે તો જો અહીંયા શું લખ્યું છે પઢો ઓર લીખો મગર અહીંયા મ આપણે ટપકા જોઈન કરી મ પૂર્ણ કરવાનો છે અને શબ્દ બનાવવાનો છે મ સે મ ગ ર મ ઢૂંઢકર ગઢુંઢકર પર રાઉન્ડ બનાવો મ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો જુઓ બાળ મિત્રો આગળ આપણે શીખી ગયા છીએ ને એવી જ રીતે અહીંયા પણ એવી રીતે કરવાનું છે કે મ ઢુંડકર ઉસ પર રાઉન્ડ બનાવો મ શોધી તેના પર રાઉન્ડ બનાવો અહીંયા કોષ્ટકમાં ઘણા બધા આપણને મૂળાક્ષરો આપેલા છે પણ આપણે મ શોધી તેના ફરતે રાઉન્ડ બનાવવાનો છે મસે મગર મસે મગર આવી રીતે એક બોક્સમાં પાંચ મૂળાક્ષરો શોધીને આપણે તેના ફરતે રાઉન્ડ કરવાનું છે પઢો મસે મગર રંગ ભરો રંગ પૂરો અહીંયા મોમાં તમને જેવો પણ કલર ગમે એવો તમારે અહીંયા મૂળાક્ષર મોમાં પૂરવાનો છે પણ બાળ મિત્રો આપણે મીણિયા કલરનો જ ઉપયોગ કરવાનો છે જેથી કરી આપણને સરસ રીતે રંગ પૂરતા પણ આવડી જાય તો અહીંયા આપણે મીણિયા કલરનો જ ઉપયોગ કરીશું હવે આપણે આગળ બિંદુઓ કો મિલાવો ટપકાને જોડો અહીંયા મસી મગર મૂળાક્ષર આપણે ટપકા જોડી પૂર્ણ કરવાનો છે સાવ સહેલું છે ને બાળ મિત્રો તમે પણ ઘરે પ્રેક્ટિસ કરજો જો બાળ મિત્રો પઢો ઓર લીખો વાંચો અને લખો મસે મગર હવે અહીંયા મૂળાક્ષરો આપેલા છે તો આપણે ટપકા જોઈન્ટ કરી મૂળાક્ષર પૂર્ણ કરી લખતું જવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે મસે મગર મસે મગર આ મૂળાક્ષર આપણે પૂર્ણ કરવાના છે અને બાજુની ખાલી જગ્યામાં જાતે લખવાના છે બાળમિત્રો તમે પણ ઘરે આવી જ રીતે લખતા રહેજો જેથી કરી તમને હિન્દી મૂળાક્ષર આવડી જાય આપણે અત્યારે હશે ભગત અને હશે મગર શીખી રહ્યા છીએ એવી જ રીતે તમારે પણ ચોપડીમાં આવી જ રીતે લખવાનું

જુઓ બાળ મિત્રો અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે અને વચ્ચે મ મૂળાક્ષર આપેલો છે પણ આપણે મથી શરૂ થતા જે શબ્દ હોય એની સાથે મૂળાક્ષરને જોડવાનો છે મસે મકાન મસે મટર મસે મગર અને મસે મછલી આવી રીતે ચાર ચિત્ર શોધી અને તમારે લખવાના છે એવી જ રીતે મ કે નીચે રેખા ખીચો મની નીચે લીટી કરો જુઓ બાળ મિત્રો અહીંયા શબ્દ આપેલા છે પણ તમારે એમાંથી મ શોધી અને તેની નીચે લીટી કરવાની છે મ છી તો અહીંયા મ આ મ તો મ નીચે લીટી ડ મરુ મલી મટર કમલમ આવી રીતે જ્યાં જ્યાં મ આવતો હોય તેની નીચે લીટી દોરવાની છે મસે અલગ વર્ણ પર ચોકડી કરો મથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો જુઓ બાળ મિત્રો અહીંયા ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે પણ આપણે શું કરવાનું છે મ થી જુદા પડતા હોય એવા જ મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે ચાલો આપણે ચોકડી કરીશું મ મૂળાક્ષર પર ચોકડી નથી કરવાની પણ બાકીના જે બીજા મૂળાક્ષરો છે એ બધા જ મૂળાક્ષરો ઉપર આપણે ચોકડી કરવાની છે જેથી કરી આપણને પૂરા માર્ક્સ મળે જો બાળ મિત્રો આવી રીતે આપણે ચોકડી કરવાની છે હવે આગળ વધીએ પઢો ઓર લીખો વાંચો અને લખો મ છલી અહીંયા મ ટપકા જોઈન્ટ મૂળાક્ષર મ પૂર્ણ કરી શબ્દ પૂર્ણ કરવાનો છે મ છલી અહીંયા પણ આપણે મ લખવાનો છે મ છલી મ કાન તો અહીંયા પણ મૂળાક્ષર કાન અહીંયા પણ આપણે મ લખીશું મટર તો અહીંયા ટપકા જોઈન્ટ કરી મૂળાક્ષર મ પૂર્ણ કરવાનો છે અને નીચે મ લગાડવાનો છે જેથી કરી શબ્દ પૂર્ણ થશે મટર મકડી અહીંયા મ લખવાનો છે એટલે શબ્દ પૂર્ણ થશે મ કડી અહીંયા પણ મ લખીશું હવે આગળ વધીશું આપણે શબ્દ મેસે મ ઉસ પર રાઉન્ડ બનાવો શબ્દમાંથી મ શોધી તેના પર રાઉન્ડ કરવાનું છે જુઓ બાળ મિત્રો અહીંયા ઘણા બધા શબ્દો આપેલા છે પણ આપણે એમાંથી મૂળાક્ષર મ શોધી તેના ફરતે રાઉન્ડ કરવાનું છે અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલું જ છે મટકી તો મ ફરતે રાઉન્ડ કરેલો જ છે એવી જ રીતે આગળ કમલ તો મ ફરતે રાઉન્ડ મર કટ તો મૂળાક્ષર મ ફરતે રાઉન્ડ કરીશું ન મ ક તો મ ઉપર રાઉન્ડ જુઓ બાળ મિત્રો આજે આપણે મૂળાક્ષર મ શીખ્યા આપણે મૂળાક્ષર મ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આપણે આજે બે મૂળાક્ષર શીખ્યા ભસે ભગત અને મસે મટર